બાબુભાઈ આયોજનબદ્ધ રીતે ખેતી કરે છે અને આયોજનબદ્ધ ખેતીથી સારું ઉત્પાદન પણ મેળવે છે. આ ઉપરાંત બાબુભાઈ અન્ય ખેડૂતોને આયોજનબદ્ધ ખેતી કરવા માટે પ્રેરણા પણ આપે છે. ત્યારે અન્ય ખેડૂતો તેમના અંગે કેવા પ્રતિભાવ આપે છે તે જાણીએ. બાબુભાઈ હાલ જે રીતે ખેતી કરી રહ્યા છે તેનાથી આજુબાજુના ખેડૂતો પણ પ્રેરણા મેળવી રહ્યા છે. અમારા અંતે ગામમાં બાબુભાઈ પટેલ, બાબુભાઈ મગનદાસ અમને ખેતીમાં સારી સારી એવી માહિતી આપે છે. આ ખેતી નવા હાલના વૈજ્ઞાનિક પદ્ધતિએ કઈ રીતે કરવી, નવું ઉત્પાદન વધારે કઈ રીતે મળે એવું અહીંયા બેસાડી મીટિંગ કરી અને અમને સમજાવે છે કે ભાઈ આ બિયારણ વાવવાથી, આવા નવા પુસ્તકો વાંચવાથી, એનો અભ્યાસ કરી અને આવા આવી ખેતી કરવી, આટલા પિયત આપવા. અમારા ગામમાં જે બાબુભાઈ પટેલ છે તેમને ઘણી એવી સારી માહિતી આપે છે ખેતીને લગતી. તેમાં હાલ આ ભાઈએ જણાવ્યા મુજબ કપાસને કે કોઈ બી પાક છે એના શું શું જોઈએ છે, કેટલું દવાનું પ્રમાણ જોઈએ છે એ બધા વિશે ઘણી એવી માહિતી મળે છે અને અમે લોકોનું પાલન પણ સારી રીતે કરતા હોઈએ છીએ, એનાથી અમને ઘણો ફાયદો થાય છે. અમારા ગામમાં ખેતીના પ્રોજેક્ટ વિશે બાબુભાઈ પટેલ સારું માર્ગદર્શન આપતા, ખેતીની પૂર્વ તૈયારીઓ, પાક પહેલાં કઈ રીતે વાવવું એ માટે પૂર્વ તૈયારી કઈ રીતે એ પણ આયોજનને વિશે એમના અભ્યાસ દ્વારા મૌખિક અને પ્રાયોગિક રીતે એમને ઘણી માહિતીઓ આપી. હાલ ધોમ તાપ તપી રહ્યો છે, થોડા સમયમાં ચોમાસું આવશે. ચોમાસા દરમિયાન ખેડૂતોએ ખેતી કરવાની હોય છે તો આ માટે ખેડૂતોએ વાવણી કરતા અગાઉ કેવી તૈયારી કરવી તે અંગે જોઈએ એક અહેવાલ. હાલ ઉનાળો ચાલી રહ્યો છે, થોડા સમય બાદ ચોમાસુ આવી જશે. ચોમાસામાં પાકનું વાવેતર કરવું પડે છે, ત્યારે અત્યારથી જ પાક આયોજન કરી લેવું અત્યંત જરૂરી છે. જો યોગ્ય રીતે આયોજન કરવામાં આવે તો જ સારી રીતે પાક ઉત્પાદન મેળવી શકાય. ખેતીમાં વરસાદ સૌથી વધારે મહત્વનું પાસું છે, ચોમાસાના આધારે જ વાવેતર થાય છે. ત્યારે કયા સમયે વરસાદ આવશે તેના આધારે પાકનું આયોજન કરવું પડે છે. તો ચાલો જોઈએ વરસાદના આધારે કેવું આયોજન કરવું. સમયસર વરસાદ પડે તો ખેતીવાડી ખાતા કે કૃષિ યુનિવર્સિટીએ ભલામણ કરેલ વધુ ઉત્પાદન આપતી જાતોના પ્રમાણિત બિયારણોનું વાવેતર કરવું. જમીનમાં રહેલા ભેજના પ્રમાણને ધ્યાને રાખી પાયાના અને પૂરતી ખાતરો આપવા. ચાલુ વરસાદે પૂરતી ખાતર આપવું નહીં. બિયારણને વાવતા પહેલા ભલામણ મુજબ ફૂગનાશક દવાનો પટ તથા જૈવિક ખાતરનો પટ આપી વાવેતર કરવું. સમયાંતરે આંતરખેડ કરી નિંદામણ દૂર કરવું. ખેતીમાં જોખમ ટાળવા મિશ્ર પાક પદ્ધતિ અપનાવવી. ધાન્ય પાકો અને ટૂંકા ગાળાના કઠોળ પાકો, મકાઈ કે બાજરી અને મગ કે અડદ, રોપણ ડાંગર અને વહેલી પાકતી તુવેરના મિશ્ર પાક લેવા. વરછેટ ધાન્ય પાક સાથે મગ, અડદ કે મઠનું વાવેતર કરવું. મુખ્ય પાકો સાથે ટૂંકા ગાળાના કઠોળ પાકો લેવા. રોગ જીવાતના નિયંત્રણ માટે સંકલિત જીવાત નિયંત્રણ વ્યવસ્થા અપનાવવી. જો વરસાદ મોડો પડે તો 15મી જુલાઈ સુધીમાં વાવણી લાયક વરસાદ પડે તો ટૂંકા ગાળામાં વધુ ઉત્પાદન આપતા વિસ્તારને અનુરૂપ પાક અને તેની જાતોનું પ્રમાણિત બિયારણનું વાવેતર કરવું. ઉભડી મગફળી GG20, તલ ગુજરાત 1, બાજરી GHB 538, 710, 744, 732, દિવેલા GCH 5 અને 6, મગ કે 851, ગુજરાત મગ 4, ગુજરાત અડદ 1, ગુજરાત મઠ 2, ગુવાર અને તુવેર જેવા પાકોનું વાવેતર કરવું. ઘાસચારાના પાકોને પ્રાધાન્ય આપવું. સિંચાઈના પિયત સાધનોથી લભ્ય પાણીનો કરકસરયુક્ત કાર્યક્ષમ ઉપયોગ કરવો. પાકની કટોકટી અવસ્થાએ પિયત અવશ્ય આપવું. રોગગ્રસ્ત અને નબળા સૂકા છોડ ઉપાડી નાખવા. ખેતી પદ્ધતિમાં મલ્ચિંગ પદ્ધતિ અપનાવવી. 15-31 જુલાઈ સુધીમાં વરસાદ પડે તો ઘાસચારા પાકો તરીકે મકાઈ, ગુંદરી જુવાર, સોલાપુરી જુવાર તેમજ દિવેલા, તલ પૂરવા 1 અને ટૂંકા જીવનકાળ ધરાવતા પાકોનું વાવેતર કરવું. ઘાસચારાના પાકોને પ્રાધાન્ય આપી ઘાસચારા પાકો હેઠળનો વિસ્તાર વધારવો. 15 ઓગસ્ટ સુધીમાં વરસાદ થાય તો જુવાર, મકાઈ જેવા ઘાસચારાના પાકો અથવા દિવેલા કે તલ પૂરવા 1, ગુજરાત 1-2 નું વાવેતર કરવું. દિવેલા GAUCSH 1-00,
બે ચાર પાંચ છ નું વાવેતર કરવું. અડદ T9 ગુજરાત અડદ 1, મગ ગુજરાત 1 2 K851, BD તમાકુ GT4579 નું વાવેતર કરવું. પાકને આંતરખેડ અને હાથથી નિંદણ મુક્ત રાખવું. પાકને કટોકટી અવસ્થાએ પિયત આપવું. 15 સપ્ટેમ્બર સુધીમાં વરસાદ પડે તો ઘાસચારાના પાકો જુવાર મકાઈ વગેરેનું વાવેતર કરવું. જુવાર સુંડિયું 1049, C102, GFS4 વગેરેનું વાવેતર કરવું. પાકને નિંદામણ મુક્ત રાખવો. નબળા છોડ ઉપાડી દૂર કરવા અને આંતરખેડ કરવી. પૂરતી ખાતર આપવાનું ટાળવું. પાકની કટોકટી અવસ્થાએ પિયત આપવું. એકાત્રે 4 પિયત આપવું. ડ્રીપ કે સ્પ્રિંકલરનો ઉપયોગ કરવો. ચોમાસું જો વહેલું પૂરું થાય તો પાકને નિંદામણ મુક્ત રાખવો. એકમ વિસ્તારમાં છોડની સંખ્યા ઘટાડવી. નબળા છોડ ઉપાડી લેવા. દિવેલા જેવા પાકમાં પાનની સંખ્યા ઘટાડવી. પિયતની સગવડ હોય તો કટાકટી અવસ્થાએ બચાવ પિયત આપવું. ડ્રીપ કે સ્પ્રિંકલરનો ઉપયોગ કરવો. જો વધારે વરસાદ પડે તો રાયડો, પૂર્વા તલેક, ઘાસચારાની જુવાર, કસુંબી, બિનપિયત ચણાનું વાવેતર કરી શકાય. રવિ પાકો માટે જમીન તૈયાર કરી આયોજન કરવું. બિનપિયત ઘઉં, અર્ધ શિયાળુ, મકાઈ, ચણા વગેરેનું પણ વાવેતર કરી શકાય. ખેતીમાં સમય થયો છે ફરી એક વિરામનો.